નમસ્તે બાળ દોસ્તો, મજામાં છો ને બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે શીખીશું ધોરણ 5 ઇંગ્લિશ, અને એમાં લિટર સ્ટેપમાં 10, 11, 12માં એક્ટિવિટી 2, જેમાં સ્ટોરી એટલે કે વાર્તા છે જે આપણે સાંભળવાની છે અને સમજવાની છે. એમાં છે વાર્તાનું નામ ધ સ્કાય ઇઝ ફોલિંગ, એટલે કે ધ સ્કાય એટલે કે આકાશ, ફોલિંગ એટલે કે પડી રહ્યું છે, એટલે કે આકાશ પડી રહ્યું છે. અહીંયા ચાલુ ક્રિયા આઈએનજી, એટલે આગળ મેં તમને શીખવાડ્યું છે કે આઈએનજી જ્યારે હોય ત્યારે વર્તમાન કાળની ચાલુ ક્રિયા બતાવવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા નાનું બચ્ચું છે અને એના ઉપર પાંદડું પડી રહ્યું છે, અને વાર્તાનું નામ છે આકાશ પડી રહ્યું છે. Once there was a dear little chicken called a chicken licken. Once there એટલે કે એકવાર, ત્યાં was એટલે હતું, એ dear એટલે કે વાલું, little નાનું, chicken called એટલે કે chicken એટલે કે નાનું બચ્ચું, called એટલે કે જાણીતું, chicken licken. તો એકવાર ત્યાં chicken licken નામનું જાણીતું વાલું નાનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. She was એટલે કે તેણી હતી, hopping એટલે કે એક પગે કૂદકા મારવા, about under એટલે કે નીચે, big tree એટલે કે મોટા ઝાડની નીચે, when એટલે કે જ્યારે, leaf એટલે કે પાન, fell એટલે કે પડ્યું, right એટલે બરાબર, ઓન હર હેડ એટલે કે તેના માથા ઉપર, એટલે કે એનું વાક્ય આવું બનશે કે જ્યારે તેણીના બરાબર માથા પર પાન પડ્યું ત્યારે મોટા ઝાડની નીચે તે એક પગે કૂદકા મારી રહી હતી. ઓ નો એટલે કે છે અરે નહીં. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. સેડ ચિકન લિકન, સેડ એટલે કે કહ્યું, ચિકન લિકને કહ્યું. એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન, અને તેણે ત્યાર પછી દોડવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, ટુ રન એટલે કે દોડવાનું, તો ત્યાર પછી તેણે દોડવાનું શરૂ કર્યું. બાય એન્ડ બાય શી મેટ હેની પેની, બાય એન્ડ બાય એટલે કે ત્યાર પછી, રસ્તામાં શી મેટ એટલે કે તેણી મળી, હેની પેની એટલે કે રસ્તામાં તેણીને હેની પેની મળી, એટલે કે હેની પેની નામનું બચ્ચું મળ્યું. પછી તેણે પણ એ જ પૂછ્યું કે વાય આર યુ રનિંગ, ચિકન લિકન એટલે કે વાય એટલે કે શા માટે, આર યુ રનિંગ એટલે કે તું દોડી રહી છે, તો વાય આર યુ રનિંગ તો તું શા માટે દોડી રહી છે, ચિકન લિકને પૂછ્યું. તો ચિકન લિકન જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ, એટલે કે આકાશ પડી રહ્યું છે, અને એન્ડ એટલે કે અને એ પીસ ઓફ એટલે કે એમાંથી એક ટુકડો, ઓફ ઇટ ફેલ એટલે કે પડ્યું, રાઇટ એટલે કે બરાબર, ઓન માય હેડ એટલે કે એમાંનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. ઓ સેડ હેની પેની, એટલે કે હેની પેની પણ જવાબ આપે છે, ઓ હેની પેનીએ કહ્યું, અને તેણે પણ ચિકન લિકનની, શી ટુ બિગન ટુ રન વિથ ચિકન લિકન, શી ટુ એટલે કે તે પણ, બિગન એટલે કે તેની સાથે બરાબર શરૂ કર્યું, રન વિથ ચિકન લિકન. તો હેની પેનીએ જવાબ આપ્યો કે ઓ હેની પેનીએ કહ્યું એમ, અને તેને પણ ચિકન લિકનની સાથે દોડવાનું શરૂ કર્યું. બાય એન્ડ બાય ધે મેટ કુકી લોકી, એટલે કે બાય એન્ડ બાય એટલે ત્યાર પછી, ધે એટલે કે તેઓ, મેટ એટલે કે અહીંયા મીટનું ભૂતકાળનું રૂપ છે કે મળ્યા, તો મેટ છે એટલે કે મળ્યા, કુકી લોકી, તો ત્યાર પછી તેઓ કુકી લોકીને મળ્યા. તો કોકી લોકી પણ એ જ પૂછે છે કે વાય આર યુ રનિંગ, એટલે કે તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકણ અને હેની મેટ હેની પેનીને પૂછ્યું. તો કોને પૂછ્યું? તો કોકી લોકીએ. તો કોકી લોકી
ને જવાબ આપે છે હેની પેની. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે અહીંયા હેની પેની પછી જવાબ આપે છે. ચિકન લિકન ચૂપ રહે છે અને કહે છે આકાશ પડી રહ્યું છે અને એમાંથી એક આકાશમાંનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો. ઓડિયર ઓડિયર એટલે કે અરે વાહલી અરે વાહલી. સેડ કુકી લોકી આટલું કહ્યું એટલે કે આ કુકી લોકીએ ઓડિયર એટલે કે અરે વાહલી એવું કહ્યું. એન્ડ હી ટુ બીગન ટુ રન વિથ ધેમ એટલે કે અહીંયા હી એટલે કે તે પણ ટુ બીગન એટલે કે શરૂ કર્યું રન વિથ એટલે કે દોડવાનું વિથ એટલે કે તેમની સાથે ધેમ એટલે કે તેઓની સાથે એટલે તો ત્યાં જઈને કુકી લોકીએ પણ આ સાંભળીને કંઈ પણ પૂછ્યા વગર હેની પેની અને ચિકન લિકનની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી ત્યાર પછી તેઓ ડકી લકીને મળ્યા એટલે કે ત્યાર પછી તેઓ ડકી લકીને મળ્યા. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કુકી લોકી એટલે કે ડકી લકી પણ આ જ પ્રશ્ન પૂછે છે આગળ જાય છે એટલે કે વાય આર યુ રનિંગ તમે બધા શા માટે દોડી રહ્યા છો ચિકન લિંકન હેની પેની અને કુકી લોકી. તો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ તો આકાશ પડી રહ્યું છે. એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે આકાશમાંનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો. હેની પેની જવાબ આપે છે ડિયર બી ડિયર મી એટલે કે મારી વાલી સેડ ડકી લકી એવું ડકી લકીએ કહ્યું. એન્ડ શી ટુ બીગન ટુ રન વિથ ધેમ જેમ આગળ પણ ચિકન લિકનને હેની પેની અને ડકી લકી ડકી લકી અને કોકી લોકી એ પણ જેમ દોડવા લાગ્યા હતા એમ ડકી લકી પણ એમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મેટ ગોઝી પોઝી ત્યાર પછી તેઓ ગોઝી પોઝીને મળ્યા. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી એટલે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી અને ડકી લકી. તો ત્યારબાદ પણ એ જ જવાબ આપે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ આકાશ પડી રહ્યું છે. એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે એમાંનો એમાંથી એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો છે. હેની પેની જવાબ આપે છે વેન ગોઝી બોઝી હાર્ડ ધીસ એટલે કે જ્યારે ગોસી પોસીએ સાંભળ્યું તો શી બીગન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઈંગ વર્ડ એટલે કે જ્યારે વેન એટલે કે જ્યારે ગોસી પોસી હાર્ડ ધીસ એટલે કે આ સાંભળ્યું શી બીગન એટલે કે તે પણ શરૂઆત કરી છે ટુ રન વિથ એટલે કે તેમની સાથે વિધાઉટ સેઈંગ વર્ડ એક પણ શબ્દ કહ્યા વગર તેઓની સાથે દોડવાનું શરૂ કરે છે અને શરૂ કર્યું. બાય એન્ડ બાય ધે મેટ લાયન હવે ત્યાર પછી તેઓ સિંહને મળે છે. ધે એટલે કે તેઓ બધા એટલે કે તેઓ બધામાં કોણ કોણ ચિકન લિકન હેની પેની કોકી લોકી અને ડકી લકી અને સાથે ગોઝી પોસી પણ આવી ગઈ. હવે છેલ્લે સિંહ મળે છે એટલે કે લાયન તો તેઓ સિંહને મળે છે. વાય આર યુ રનિંગ તો સિંહ પણ એ જ પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડોકી લોકી અને ગોઝી ભોઝી એટલે કે અહીંયા સિંહ પણ એ જ પ્રશ્ન પૂછે છે જેમ આગળ બધા એક એક વાર ફરતી પ્રશ્ન પૂછે એ જ પ્રમાણે. તો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ તો આકાશ પડી રહ્યું છે. એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ આકાશનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડી રહ્યો છે. તો આવું જવાબ આપે છે સિંહ સાંભળે છે. તો શો મી એટલે કે શો એટલે કે બતાવો મી એટલે કે મને વેર ઇઝ ઇટ એટલે કે વેર એટલે કે ક્યાં ઇઝ ઇટ એટલે કે તે ક્યાં છે બતાવો મને તે ક્યાં છે સિંહે પૂછ્યું. લાયન આસ્ક્ડ એટલે કે સિંહે પૂછ્યું. તો ચિકન લિકન ટુક ધેમ ટુ ધે ટુ ધ ટ્રી તો ચિકન લિકન ટુક એટલે કે લઈ જાય છે
ધેમ એટલે કે તેઓને ધ ટ્રી એટલે કે ચિકન લિકન તે વૃક્ષની તરફ લઈ જાય છે. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર ધેર વેર તો ત્યાં વેર એટલે હતા મેની એટલે ઘણા ડ્રાય એટલે કે સુકાયેલા લીવ્સ એટલે કે પાંદડાઓ અને ધેર એટલે ત્યાં તો ત્યાં ઘણા બધા સુકાયેલા પાંદડાઓ હતા. વેર ઇઝ યોર સ્કાય એટલે કે પછી સિંહ પૂછે છે ધ લાયન આસ્કડ વેર ઇઝ સ્કાય એટલે કે સિંહ પૂછે છે કે તારું આકાશ વેર એટલે કે ક્યાં ઇઝ યોર એટલે કે તારું સ્કાય એટલે આકાશ તો તારું આકાશ ક્યાં છે તો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગોસી વોઝી લાપડ એટલે કે સિંહ આ પૂછે છે ત્યારે સિંહને બીજા બધાને સમજાઈ જાય કે જે આ ઘણા બધા વૃક્ષો છે એમાંથી સુકાયેલા જ્યારે પાંદડું ચિકન લિકન પર પડે છે અને તેને એવું લાગે છે કે મારા ઉપર આકાશ પડી રહ્યું છે અને આ બધું સમજી જાય છે. ત્યારબાદ હેની પેની કોકી લોકી ડકી લકી અને ઘૂસી ભૂસી લાફડ એટલે કે તેઓ બધા હસવા લાગે છે. એટલે કે આ વાર્તામાં એવું સમજવા મળ્યું છે જે ચિકન લિકન એટલે કે બતકનું જે નાનું બચ્ચું હતું એ ઝાડના સુકાયેલું પાંદડું પડ્યું હતું અને તેને એવું લાગે છે કે મારા ઉપર આકાશ પડી રહ્યું છે. એના પરથી સરસ વાર્તા બનાવી છે અને તમે વાર્તા બાળદોસ્તો સમજી ગયા હશો. તો તમને આ વારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. આજે તે મારા આગળના વિડીયો જોતા રહેજો. તો બાય બાય બાળદોસ્તો.